નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર, એનો આજનો નવો ટોપિક છે ઇથર સંયોજનોની બનાવટ. મિત્રો, ઇથર સંયોજનોની બનાવટની અંદર પહેલો ટોપિક તમને આપવામાં આવ્યો છે આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા ઇથર સંયોજનોની બનાવટ. મિત્રો, આ ટોપિકની અંદર અહીંયા તમને ઉદાહરણ તરીકે ઇથેનોલ આપવામાં આવેલું છે. ઇથેનોલ, ઇથેનોલની પ્રક્રિયા એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયા H2SO4 અથવા H3PO4 વડે કરવામાં આવે છે. મિત્રો, અહીંયા એક ખાસ અગત્યની મુદ્દો એ છે, તાપમાન ઉપર આધારિત પ્રક્રિયા છે. એટલે કે જો ઊંચું તાપમાન રાખવામાં આવે, એટલે કે 443 કેલ્વિન જેટલું તાપમાન રાખવામાં આવે, તો ઇથેનોલના નિર્જલીકરણ પ્રક્રિયાની અંદર આલ્કીન બને છે, એટલે કે એમાંથી ઇથીન બને છે. અને જો તાપમાન ઓછું એટલે કે 413 કેલ્વિન જેટલું રાખવામાં આવે, તો એની અંદર ઇથોક્સી ઇથેન બને છે. મિત્રો, એટલે કે ઇથર બને છે. પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. જો ઇથેનોલની પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ પ્રમાણે થાય, એટલે કે નીચા તાપમાને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય, તો સૌપ્રથમ H+ જે છે એ OH સાથે પ્રક્રિયા કરશે, કારણ કે ઓક્સિજન પર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન H+ ને થશે, એટલે કે આ રીતે OH2+ બનાવશે મધ્યસ્થ સંયોજન. એની પ્રક્રિયા બીજા અણુ સાથે થતા ફરીથી અહીંયાથી બંધ તૂટે છે, H2O દૂર થાય છે અને મધ્યસ્થ નિપજા પ્રમાણેની મળે છે, જેમાં ફરીથી H+ દૂર થતા આપણને ઇથર મળે છે, એટલે કે SN2 ક્રિયાવિધિ પ્રમાણે પ્રક્રિયા થાય છે. મિત્રો, આ જે પ્રક્રિયા છે પ્રાથમિક આલ્કોહોલની અંદર થાય છે. દ્વિતીય અને તૃતીય આલ્કોહોલની અંદર ઓક્સિજનની આજુબાજુ રહેલા એટલે કે જે કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે એની સાથે જો બીજા મોટા સમૂહ જોડાયેલા હોય તો અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય છે. મિત્રો, અહીંયા તમને બીજી પ્રક્રિયા આપવામાં આવેલી છે વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથર સંયોજનોની બનાવટ. ધારો કે RX કોઈ પણ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ અલ્કોક્સાઇડ સાથે કરવામાં આવે તો આપણને ઇથર અને NaX સોડિયમ હેલાઇડ મળે છે. ઉદાહરણ તરીકે લઈએ, અહીંયા આપણને જોઈ શકાય છે CH3CCH3CH3O એને આપેલું છે, એની પ્રક્રિયા CH3Br સાથે કરવામાં આવે છે. આ તૃતીય બ્યુટોક્સાઇડ છે. મિત્રો, અહીંયા આલ્કોક્સાઇડ આપેલો છે, એની પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ આપણે. મિત્રો, અહીંયા જોઈ શકાય છે એમ આપણને નિપજ તરીકે આ રીતે, એટલે કે Br અહીંથી દૂર થાય છે અને અહીંયા આપણને NaBr મળે છે અને ઇથર સંયોજનની બનાવટ આપણે કરી શકીએ છીએ. પરંતુ મિત્રો, જો આપણે પ્રાથમિકના બદલે તૃતીય પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ લીધો હોય તો પ્રક્રિયામાં ફેરફાર થાય છે અને આલ્કીન નિપજ મળે છે. મિત્રો, આનું કારણ અવકાશીય અવરોધ આપણને ગણી શકાય છે. મિત્રો, એટલે કે જેમ જેમ પ્રાથમિક થી તૃતીય તરફ જતા જઈએ એમ એમ આલ્કીન નિપજ મળે છે, અને તૃતીય થી પ્રાથમિક તરફ જઈએ છીએ તેમ આપણને ઇથર સંયોજનો નિપજ તરીકે મળે છે. મિત્રો, આ જ પ્રક્રિયા આપણે ફિનોલની અંદર પણ દર્શાવી શકાય છે. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે, અને એની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ આપણને તો આપણે ઇથર સંયોજનની બનાવટ કરી શકીએ છીએ. મિત્રો, આ રીતે આપણે આ બે પદ્ધતિ દ્વારા આપણે અહીંયા ઇથર સંયોજનોની બનાવટ તમને આપવામાં આવેલી છે. મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક છે રાસાયણિક પ્રક્રિયા, એટલે કે ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા. મિત્રો, ઇથર સંયોજનોમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે આ ઇથરની અંદર કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે, એક સાથે X જોડાય છે અને બીજા સાથે H જોડાય છે, એટલે HX હેલો એસિડ જે છે એ એની સાથે જોડાઈને આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ આપે છે. પછી આગળ
જે આલ્કોહોલ છે એ HX સાથે પ્રક્રિયા કરીને આલ્કાઇલ હેલાઇડ અને પાણીનો અણુ આપે છે. આ રીતે પ્રક્રિયા થાય છે. જો એરોમેટિક રિંગ વાળો ઇથર લેવામાં આવે તો એ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને ફિનોલ આપે છે અને આલ્કાઇલ હેલાઇડ આપે છે. એની આગળ પ્રક્રિયા થઈ શકતી નથી, કારણ કે ઓક્સિજન અને કાર્બન વચ્ચે દ્વિબંધ સંસ્પંદનના કારણે ખૂબ જ મજબૂત હોય છે, જેથી OH બંધ તૂટો વધારે મુશ્કેલ હોય છે. મિત્રો, કોઈ પણ ઇથર સંયોજન છે હેલો એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને આલ્કાઇલ હેલાઇડ અને આલ્કોહોલ આપે છે, એની અંદર પ્રક્રિયા ક્રમ જે છે એમાં HI ગ્રેટર ધેન HBr અને ગ્રેટર ધેન HCl આ રીતે પ્રક્રિયાનો ક્રમ રહેશે. એટલે કે પ્રતિક્રિયાત્મકતા HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl થશે. ઉદાહરણ તરીકે અહીંયા લઈએ, તમને અહીંયા એક ઇથર સંયોજન આપવામાં આવેલું છે, એની HI એટલે કે હાઇડ્રોહાઇડ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે અને મિથેનોલ અને અહીંયા આલ્કાઇલ હેલાઇડ મળે છે. મિત્રો, આ પ્રક્રિયાની ક્રિયાવિધિ તમને આપવામાં આવેલી છે. સૌપ્રથમ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોનનું દાન H+ ને કરશે, જેથી એની અંદર OH+ બનશે. ધીમી પ્રક્રિયા છે. પછી કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. શા માટે? કારણ કે આ કાર્બોકેટાઇન તૃતીયક પ્રકારનો છે જે વધારે સ્થાયી હોય છે અને CH3OH બને છે, આલ્કોહોલ બને છે. આગળ પ્રક્રિયા જોઈએ. એમ આ તૃતીયક પ્રકારનો જે કાર્બોકેટાઇન છે -S સાથે ઝડપથી પ્રક્રિયા કરીને તૃતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ આપશે. પરંતુ જો એરોમેટિક એટલે કે C6H5OCH3 લેવામાં આવે અને HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો C6H5OH+CH3 બને છે. એમાં બંધ અહીંથી તૂટે છે, કારણ કે કાર્બન ઓક્સિજન બંધ વધારે મજબૂત હોય છે. એટલે કે ફિનોલ અને મિથાઇલ કાર્બોકેટાઇન બનશે. મિથાઇલ કાર્બોકેટાઇન I- સાથે પ્રક્રિયા કરીને CH3I આપશે, મિથાઇલ આયોડાઇડ આપશે. કારણ કે અહીંયા કાર્બન ઓક્સિજન દ્વિબંધ જે છે વધુ મજબૂત છે, એટલે OH બંધ અહીંયા ઝડપથી તૂટી શકતો નથી. એટલે કે કાર્બન અને ઓક્સિજન મિથાઇલ સાથેથી તૂટે છે, એટલે મિથાઇલ કાર્બોકેટાયન બને છે. મિત્રો, આ રીતે આપણે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓની સમજૂતી આપી શકીએ છીએ.